ધમે પસ્તો ગણતરી બ ધમે ગણતરી આ રે છોકરો ને એકલી નહીં બનાવતા એટલું એટલી ગણતરી તો પગાર કેટલો વધ્યો પેલો બથુ મને ખબર નહીં ખાશે બથુ જેટલું થયું ટકા જેટલા થયા એ ભાઈ છે આખો દારો રજાઓ તેટલી છે આ રેજ બધું ગણ ગણ કરતા હોય આ રેજ અને ધોની એકલીઓ નથી આવડતી નહીં માવરી જી છે ધકાર દાથો એકરી વગર ના તો વિચારતા પણ આ બધું ગણતરી પેઠી કા બીજી બધી ગણવાની ઈ મો આવડી છે હું કહું છું મને નહીં ભાઈ આવડી આવડી જો છોકરાને ભણાવો તો તમારો અને જે શું માસ્તરનો છોકરો નહીં ભણતો સમજી લેવાનું કઈ ઓને પણ ભણાયા નથી એટલે ઓને ભણતો જો અન્ય ધર્મ ન કર્મ હમ દિન જો કરશો તો સુખી થઈશો ન કરતા મારો ડોબો પાક્ષી લખી રાખજો હા એવા વારા આવું નહી બહુ ધ્યાન રાખજો બા આ તમારે ને મારે ધ્યાન રાખવું પડે તો ચંકા મેં તો મન ભણાય ભણાય કરીએ પણ જો હાથું ના ભણાય તો મારા શિયા આ વાત ના ભણ આ મારા બાપાએ હાથી ભક્તિ કરી દીધી છે મારા ભાગ માં આઈ નકર ના લીએ હોડ લેતા હી આઈ રહે ના લી પણ મારા બાપો હાથું કરી દીયા તા એટલે બાપા કરીને લેવી પડે સત્ય તો આજ નહીં તો પછી એ સ્વીકાર્યા વગર છૂટકો નથી બાપ સત તો સ્વીકારવું પડશે ગમે તેવો છે બાપ મોટો રાજા થઈને બેઠો છે સત્તાધારી થઈને બેઠો છે પણ સતનો આશરો તો એક વખત લેવો પડશે ને લેવો જ પડશે બાપ બહુ વિચાર કરવાનો છે ભાઈ આજનો સમય એ આપણા સાહેબે કીધું બાપ બહુ પ્રગતિનો છે પણ આપણે ભૌતિકતાની અંદર આ બધામાં પ્રગતિ કરી છે બાપ શિક્ષિત છીએ પણ દીક્ષિત બન્યા નથી દીક્ષિત બનવાની જરૂર છે બાપ કોકના આધીન થવાની જરૂર છે જો સુધી આધીનતા નહીં આવે તો સુધી અહંકાર વગર એવો નથી અને હમ જો સુધી વગર છે નહીં તો સુધી ભક્તિ કહેવાય નહીં બાપ આપણી હરણ ફાડતો છે આપણે દોટતો મારી છે બાપ પણ માં પૂછું કે ભાઈ ઓધરી દોટ મારી છે વિજ્ઞાન નું જેમ જેમ આગળ વધે છે એમ આપણી દોટો વધી છે થાકવાનો જ ધંધો છે છેવટે તો થાકવાનો નિહાર માં બે છોકરો ને કરેલો અને એકના પાસે રૂપિયો હતો તે બચારો લાડતો લાડતો જતો તો પડી ગયો પડી ગયો એટલે ના પાસર હં ગાતી ભાઈ બંધ હતો કે ને પગ ને છે દબાઈ દીધો પેલો હો ધમોત કરે પણ મલ નહી ખાશું મોડ થઈ ગયો લેક કે હે તન જતો રહું નિહાર માં સાહેબે પૂછ્યું કે ચમ ભાઈ મોડા પડ્યા છે કે ભાઈ બાય રૂપિયા લેતો અને હું લાડતો તો તે રસ્તામાં પડી ગયો તે મળતો નતો તે કે મળ્યો કે ના મળ્યો ખાશું ખોરે પણ ના મળ્યો મો કે સાહેબ મોડો થયું થાક કે બેહી જાય બેહી જાય પેલા બીજાન પૂછ્યું લે તારા કેમ મોડો થયું કે ઈનો જે પડ્યો તો નીમી પગ દેસ મે પગ ને છે દબાઈ રાખે તો ઈમાં મારા મોડો થયું ઈમાં જગત માં બે જણ નો મોડો છે એક તો રૂપિયા ખોરવામાં પડ્યા છે ઈ ઓનો મોડો થયું છે અને બીજા દબાઈ રાખ્યા છે પગમો કી તોય કાઢવાના નહીં તોય વાપરવાના નહીં કે આ આ આ કે આ વામો ગાવારી મો કે આ વા કરતા તા બબલદાર ગોડો છે કે આ ખર્ચો કરા તો હે કે બદન બે ગા કરી કોઈ અવસર હતો અલે પેલા અવસર બાપા કઈ કરો છે તન પરમાત્મા નો અવસર કેમ ના થાય હે પેલા અવસર એમ કે લીધે સીઓ એમ કે કે પતિ જાનો બેન લાવો તો બાપા કઈ લાવો પડો ઈ કને આ ગા પાછી થાય નહીં ઈ કને લાખો રૂપિયા ના ખર્ચ થઈ છે તારા પરમાત્મા નો વ્યવહાર નથી ભાઈ પેલો તો જન્મ્યા અને દેહના સંબંધો બધા બંધાયા પછી પેલા વ્યવહાર તો યાદ આયા અને પરમાત્માનો વ્યવહાર તો પહેલનો અનાદિનો છે બાપ પણ એ વ્યવહાર આપણે ભૂલ્યા છે આપણે પરમાત્માનો વ્યવહાર યાદ કર્યો નથી મહાપુરુષ કે પરમાત્માના વારસદાર કોણ વિચારો તો પરમાત્માના વારસદાર પરમાત્માની સત્તા પરમાત્માનું ધન જો કોઈ મેળવી શકે એવું હોય તો આ મનુષ્યનું શરીર આ મનુષ્ય જ પરમાત્માનો વારસો ભોગવી શકે બાપ બીજા બધા કોઈની તાકાત નથી પશુ પક્ષી ને જાનવરો બાપે એ શરીર લઈને આવ્યો છે એ મય આત્મ તત્વ તો છે પણ એ પરમાત્માની પારખ કરી શકવા માટે સમર્થ નથી અને તો પરમાત્માનું સ્વરૂપ બની જતા વાર લાગે એવી નથી એવો અમૂલ્ય વારસો પરમાત્માનો તમને મળ્યો છે બાપ પણ આપણે આ વારસાની ભણ નથી બાપ કેમ કે આપણે પરમાત્માના કહેવામાં કે પરમાત્માના વચનમાં નથી અમુક છોકરો તમે જુઓ તો બાપાના કહેવામાં ના હોય ને તો પછી બાપો વકીલો પાસે નોટિસ ફરાવડાવ પેપરમાં લખાવડાવ કે ફલાણા ભાઈ મારા કહેવામાં નથી એટલે એમના સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં એમ ભગવાને આ નોટિસ પર હે તો આ રે ભાઈ સન મારા કહેવામાં
નહીં મારા વચનમાં નહીં એટલે ઓના ગાધી કોઈ વ્યવહાર કરતા નહીં ન ક હલવા હે લખી રાખે આ વારસાઈ આપણો પરમાત્માને મળી છે બાપ પણ પરમાત્માના ધનની આપણે પ્રાપ્તિ કરી શક્યા નથી આ અસલ ધન છે આત્મ રૂપી ધન એ અસલ ધન છે બાપ પણ આ ધનને આપણે ભોગવી શકતા નથી આ ખોટ ધન આખા વિશ્વની સાહેબી બાપ તમારા પાહણ પડી છે પણ હમ ધન નથી આ તો હોનાનો વાટકો લઈને ભીખ માંગવાને કરો સભે હોનાનો વાટકો લઈ તેમ પારખ નથી બાપ જો કોઈ મહાપુરુષો સંતોનો ભેટો થાય તો આપણને આપણી ઓળખણ કરાવો આપણને આપણા ધનની પારખ કરાવો ભાઈ સદગુરુ શું કરે સદગુરુ મંત્ર ના લે સદગુરુ કંઠો ના પહેરાવે ભાઈ સદગુરુ ધ્યાન ના કરાવડાવે સદગુરુ નાક ના દબાવડાવે સદગુરુ તમન તમારી ઓળખણ કરાવો બાબા સદગુરુ તમન તમારા ધનની ઓળખણ કરાવો ભાઈ બીજું તોય બહારથી ઓળખાવડાવે નહીં અને જેટલું બહારનું ઓળખવામાં આવે ને એ પરનું કહેવાય સ્વયંનું કહેવાય નહીં બાપા મહાપુરુષ કે સ્વયં ની વાત છે બાપ પરની ગાથા ગાવાની નથી બીજોનો ગણો ગો એ બધી કથા કહેવાય પછી ભલે તમે રોમની ગો કૃષ્ણની ગો રોમદેવની ગો કે ગમે તેની ગો પણ એને કથા કહેવાય એને સત્સંગ કહેવાય નહીં સત્સંગ એટલે સ્વયં નો થાય ભાઈ સત્સંગ એટલે સ્વયં ની વાત આવે એકલ બીજા કોઈની વાત આવે નહીં બાપ એનું નામ સત્સંગ કહેવાય બે અને મહાપુરુષો એ સત્સંગ દ્વારા આપણને આપણી ઓળખણ કરાવે છે પણ જો સુધી સંતોનો સંગ ના થાય મહાપુરુષોનો ભેટો ના થાય તો સુધી આ ઓળખણ થાય એવી નથી તમે એમ માની લો કે પુસ્તકો વાંચવાથી આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી લેહ્યું કોક એમ કે કે ના ટીવીઓમાં કેસેટો જોવાથી આ બધી હમ ધન પડી જશે પણ એ તો શબ્દોનું જ્ઞાન છે ભાઈ પારખ જ્ઞાન નથી એ શબ્દોનું જ્ઞાન છે જેમ ભેદ ઉપર 1000 રૂપિયા લખ્યા હોય બોલવામાં 1000 રૂપિયા આવે પણ વાસ્તવમાં એમાંથી 500 લેવા હોય તો મળ નહીં કેમ કે તો ભેદે ચિત્રેલું નામું કહેવાય એ કોઈ દારો વાસ્તવિકતામાં કોમમાં આવે નહીં એ મહાપુરુષો કે પુસ્તકોમાં હોય કેસેટોમાં હોય બધું ખરું બાપ પણ એ પરોક્ષ છે પ્રત્યક્ષ નથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે એના વગર કોઈ કાર્ય આ જ્ઞાન દશા પ્રાપ્ત થાય એવી નથી બાબા અને એટલા માત્ર સંતોનો સંગ કરવો પડે ભાઈ નક અમારા જેવા અભણનું હો ભરવા માટે તમે બધા બેહો પેલા તો અમે હોય કશું એક સોપરું એ બને નહીં એક બે તો મન ભણાવવા વાળા સાહેબો હોય કે નથી મન ભણાવવા વાળા હા અને કે બાપુ અમારે ભજન કરવા છે લે બલાડ નહીં તમે મન ભણાયો છે અને મારે તો તમન પાછું આ ભણાવવાનું પણ ભાઈ સદગુરુ ની જે વાત છે સદગુરુ નો જે સંદેશો છે બાપ એ આ બધાથી પર છે બાપ એ લખવામાં આવે એવો નથી એ બોલવામાં આવે એવો નથી એવો સદગુરુ નો અલૌકિક સંદેશ છે ભાઈ એ પારખ ની ભૂમિકા છે સત્સંગ એટલે બોલવું વાંચવું ગાવું એ સત્સંગ નહીં ભાઈ ભજન એટલે ગાવું વગાડવું એ ભજન નહીં મહાપુરુષો કે ભજન એવું કે જે આપણને મહાપુરુષો કે બોલવું ના પર ભજન થયા જાય ભજન તો થયા જાય જો તમે ભજન તમારું કર્યું હોય તો જગત તમારું ભજન ગાય જગત તમારું ભજન કરે ભાઈ તમારે કરવાની જરૂર પર નહીં ખાલી એક જગત દ્રષ્ટિમાં ખાલી વરરાજા બને છે ને વરરાજા અને ગોરા કરે છે બધો કામ કરવા વાળા મૂર્ત ની દોરી બોધવા વાળા જુદા પણ ખવડાવવા વાળા તમે જુદા તમે જુઓ તો એને ઊંચા કરવા વાળા બધા જુદા ને એને કશું એને ગણો ના ગાવા પડે ગણો ગાવા વાળા જુદા અને ડિસ્કા કરવા વાળા જુદા બા ખાલી એ તો ગોરખ કર્યો છે એની સંખ્યા જુઓ ભાઈ એને કશા ડખાડામાં આ પરવાનું નહીં એવી સંખ્યાઈ એ માં પૂછો કે ભક્તિ ભજન એવી સંખ્યાઈ છે બાપ જો સાચી પ્રાપ્ત થાય તો તમારા આ બધા દખારા કરવા પર નહીં આ તો કોકના કોક આદરી છે બાપ ભક્તિના નામે આપણે તો ઊંધું આદરી છે ભલે ભક્તિ કહેવાતી હોય એ અમે તો રોજ ઉઠીને આટલી મારા કરીએ છે એટલે આ મારા નથી ફેરવવાની બલાદની એક વખત તું ફરી જા પછી આ મારાઓ ઝાલવી પડશે નહીં
मारा तो कर्मे फिरे दिव्या फरे मुख माय मनवा जेना तवदी से भटके आवा सुमरण कबूना होय कैसे मारा आत्मा फर अन मन बीजा फर डोरा बीजा फर भाई आ कुदाड़ो मारा कम आव नहीं बाप महापुरुष के आ मारा महापुरुष की दी नथी बाप भक्ति ए महापुरुष के ओ पदारत से बाप भक्ति पदारत ए सर्वथी निरालो से बाप जीवन भजन बनी जाए जीवन सत्संग बनी जाए तो खरु काम नो बाप हो भजन में तो गई है का भजन करो तो मारो भय मटी जाए हृदय संभारो राम वो तो भजन करो गुरु देव ना का भजन करवा थी भय मटी जाए कयो भय पड़े छे हैं आनंद भव थी तमे जुओ तो आज ही अथरा तो अथरा तो असंख्य भ्रांतियों में असंख्य भय उभा करतो करतो आयो बाप आज आटली बड़ी साहिबी आटलो बधु बाह्य जगत नु सुख सतोए अंतर में अधिक भय पड़ेलो छे बाप आदे शांति नथी नु कारण वास्तविकता में तो भय ने करी जाए तो शांति न लावी पर नहीं अशांति तो छे जो भय छे त्यो छे बाप अन पले पले आटलो बधु वा सतोए अन ऊपर त्या लखारो वा धारणी म भय वत्या जे ते धारा कशु न तू लोकर न तो बैंक में खातो न तो अटला बड़ा बे गानता करे कोई हलारा ताबे लुटे जवाना घर न बाय न होए न तो एक कुत्रो हम गए तो पेल बाजू ने खरीद होए कुत्रो ने फेरा पर इस ओर तो हु वे कुत्रो ने फेरा खावा पर भाई तो भाई ये वक्त आटलो बड़ो ठठारो भाई भाव न तो सतोए भाई आवी बड़ी भ्रांतियो थी नहीं अन आदर जम जम वधियो छे इम वरी हाथवानु वधार तमे जुओ तो हां तिजोरी माए तमे जुओ तो आवरी मोटी 100 फूट नी तिजोरी ई म पासो खोनो ई मय पासो बीजो ने न खोनो अनि नाय पासो मय खोतो म खोनो हां अन आ बद्धो म पासी वने तो बदु गोटारो वारी में लियो है हां अनि नी पासी चावी अनि ये चावी पासी रोज याद राखी न कतो ओसिका ने त मिलवानी अन ओसिका ने त मिलया पछि पासो आखी रात लागवान अब तो मारु धन ये उठा कर तो मनु गुआ दे तू नहीं अब विचारो तो खरा का शांति आला ही उठा राती तो मनु गुआ ना दे इस शांति सीरीज आलवा दे भाई राती जे अपन ने धन गुआ ना दे ये कुदारो अपन ने सुख का शांति आली हक नहीं सतो है आपने ये नाशवंत धन न मेरवा मात्र आखो जीवन पर्यत आ परमात्मा नुडी असल धन मड़ियो छे इने आज आपने वेड़ फिरया छे बाप आ तो भाई असल होना ने वेची अन पित्तर वो रे असल हारु तो पहला तो पित्तर नो वाहन तो तोबा नो वाहन तो तमे जुआ तो ते वेचो न थी नी कोके कीमत आ हम तो करियावर मो है नो वाहन आवसे इस छाती जय अन कोयो अन ले नहीं ये वाहन है ना आपने कोई वाहन नो वक नहीं काटो पर हो मैं आइटम है विच कई नए कछु आवे वो इतले माले हो बाग मो आयो छे बाकी कोई स्टील ना वाहन नो वक नहीं भाई पण हो मास न ए वच ओ ए जीवा दारो खलको ले नहीं होना बापा ना गेर नहीं जो इनु ठेकणो એટલે ઓ કરિયાવાર આલે છે કસોડી ગમે ત્યાં ઊંચો કઈ ઘેર તો હે ત્યાં વગ અર ધર તો ઓ મોજ રાજી ભાઈ ઓ મોજ મિલ્યો છે સબ આપ તમે જોવો તો આ તો ભલે બધું 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 દીગરીઓ પ્રાપ્ત કરી છે બધું પ્રાપ્ત કરી છે પણ આ હક તો નહીં આ તો કોક ભાગ્યારી નું જોય ને તો ભક્તિ વાળો એ ઉમેલા મારે ભાઈ બે માસ્ટરો હતા અને વેકેશન પડ્યું કે તે એકને જવાનો થયો અને પીહર ते मुकवा माटर गियो बचारो रेलवे स्टेशन ते हारो ई होनो प्रेम भाव बहु राजू भाई ते हारो पेलो मास्टर रुवा हो अचल का बदा हाव भाव थी रेलो अन